हेलो फ्रेंड्स, वेलकम टू अवर यूट्यूब चैनल जीत एज्युकेशन। मित्रों बधानुं स्वागत छे जीत एज्युकेशन चैनल में। अने बिन सचिवालय क्लार्कनी आपणे सीरीज चलावी रह्या छीए अने ए सीरीज अंतर्गत आपणे टेन्स भणी रह्या छीए। तो मित्रों चालो पेन अने तमे नोटबुक साथे तैयार थई जाओ। आजनो आपणे टॉपिक भणवानो छे टेन्स अंतर्गत पास्ट परफेक्ट टेन्स। तो मित्रों पास्ट परफेक्ट टेन्स एटले के पूर्ण भूतकाळ। આજે આપણે આ ટેન્સને ભણવાનો છે વિથ ધ એક્ઝામ્પલ અને સારી રીતે ડિટેલ્સમાં આપણે નોલેજ લઈશું આનું, બરાબર, અને સારી રીતે સમજીશું આનો એક યુઝ છે, બરાબર, એટલે કે એક ઉપયોગ છે જે સૌથી વધારે જે આપણે એક્ઝામમાં પૂછાય છે એ આપણે ભણવાનો છે। એટલા માટે તમે લાસ્ટ સુધી આ વિડીયોને જરૂરથી જોજો। એ જે ખાલી જગ્યા પૂછાય છે એ હું આજે તમને એકદમ સારી રીતે ક્લિયર કરાવી દઈશ, બરાબર, એટલે તમે લાસ્ટ સુધી વિડીયો જોવાનું ભૂલતા નહીં અને નોટ ડાઉન કરવાનું પણ ભૂલતા નહીં। તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનો આપણો આ ટેન્સ, પાસ્ટ પરફેક્ટ ટેન્સ મતલબ કે પૂર્ણ ભૂતકાળ। ચાલો તો જેવી રીતે આપણે સૌથી પહેલાં ફોર્મેશન જોઈએ છીએ, કારણ કે બધા ટેન્સની ફોર્મેશન આપણને રચના યાદ હોવી જોઈએ। તો જુઓ આ ટેન્સની પણ રચના આપણે યાદ કરવાની છે। તમને બધાને ખબર છે કે આપણે સૌથી પહેલાં સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ હોય છે ટેન્સના અંદર, બરાબર, એટલે કે કર્તા અને કર્મ, કર્તા પહેલાં અને લાસ્ટમાં કર્મ, વચ્ચે જે હોય છે એ ટેન્સનું સૌથી ઇમ્પોર્ટન્ટ મહત્ત્વનું પાર્ટ હોય છે, બરાબર। તો આ ટેન્સના અંદર કયો હેલ્પિંગ વર્બ ઉપયોગ થશે એ તમારે ધ્યાન રાખવાનું છે। તો અહીંયા તમારો ઉપયોગ થવાનો છે હેડ, HAD, હેડ, બરાબર। અને તમને ખબર છે, મેં તમને કહેલું હતું કે જ્યારે પણ પરફેક્ટ શબ્દ ટેન્સના અંદર વપરાય તો તમારા મગજમાં માત્ર એક અને એક જ ખ્યાલ આવવો જોઈએ કે આપણે વર્બ છે એનું ત્રીજું રૂપ આપણે વાપરવાનું છે, એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ ઓફ વર્બ, બરાબર। તો થર્ડ ફોર્મ ઓફ વર્બ આપણે વાપરવાનો ક્યારે, જ્યારે જે પણ ટેન્સ છે, 12 ટેન્સ છે, બરાબર, 12 ટેન્સ છે, એ ટેન્સના અંદર પરફેક્ટ જ્યાં પણ શબ્દ આવે છે ત્યાં હંમેશા યાદ રાખવાનું કે V3, એટલે કે વર્બનું થર્ડ સ્વરૂપ, બરાબર। અને પાસ્ટ પરફેક્ટ ટેન્સ છે એટલા માટે હેડ, કારણ કે પ્રેઝન્ટ પરફેક્ટના અંદર આપણે શું ઉપયોગ કરતા હતા, હેઝ અને હેવ, એ હેઝ અને હેવનું પાસ્ટ ફોર્મ છે હેડ, એટલે આપણે અહીંયા આ ટેન્સના અંદર હેડ ઉપયોગ કરવાનું છે। તો એક જ વસ્તુ યાદ રાખવાની છે, હેડ પ્લસ V3, શેના અંદર, પાસ્ટ પરફેક્ટ ટેન્સ। હવે હેડ માત્ર એક જ છે, એટલે કે જેટલા પણ સબ્જેક્ટ આવશે એ બધાની સાથે હેડ લાગવાનું છે, જેમ કે વી, યુ, ધે, એમની સાથે પણ હેડ લાગશે, આઈ, હી, સી, ઇટ, કોઈ પણ સબ્જેક્ટ આવે આ બધા સબ્જેક્ટની સાથે આપણે શું લાગવાનું છે, હેડ લાગવાનું છે, ઠીક છે મિત્રો। તો નોટ ડાઉન કરી લો રચના। હવે આપણે જોઈએ એક્ઝામ્પલ, જેથી કરીને તમને ખબર પડે કે કેવી રીતે યુઝ થાય છે। તો જુઓ એક્ઝામ્પલના અંદર લખેલું છે, ફર્સ્ટ એક્ઝામ્પલ, આઈ હેડ ટોટ ઇંગ્લિશ યસ્ટરડે, બરાબર, એટલે કે ગઈકાલે, યસ્ટરડે ઇંગ્લિશ ભણાવ્યું, આઈ હેડ ટોટ ઇંગ્લિશ યસ્ટરડે ભણાવી દીધું હતું। ક્યારે પણ ક્રિયા પૂર્ણ થઈ જાય, પાસ્ટ પરફેક્ટ ટેન્સનો મતલબ જ એ છે કે ભૂતકાળના અંદર ઓલરેડી ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને આજ વર્તમાન સાથે તેને કોઈ લેવા દેવા નથી, તો જ આપણે પાસ્ટ પરફેક્ટ ટેન્સનો ઉપયોગ કરી શકીએ મિત્રો, ઠીક છે। તો આઈ હેડ ટોટ ઇંગ્લિશ યસ્ટરડે, એટલે કે ગઈકાલે મેં ઇંગ્લિશ ભણાવી દીધું, બરાબર। ટીચનો ટોટ એ થર્ડ ફોર્મ છે, બરાબર, ટીચનું છે, TEACH, ટીચ એટલે ભણાવવું। એવી રીતે સેકન્ડ, જો હી હેડ ફિનિશ્ડ વર્ક, તેણે કામ પૂરું કરી દીધું, એટલે કે ભૂતકાળમાં એ ક્રિયા પતી પણ ગઈ છે, હવે એને આજની સાથે કંઈ લેવા દેવા નથી, તો તે થશે પાસ્ટ પરફેક્ટ ટેન્સ, બરાબર। હી સાથે જુઓ હેડ વાપરવાનું છે અને હેડની સાથે V3, બરાબર, ફિનિશ જે શબ્દ છે એનું થર્ડ ફોર્મ છે ફિનિશ્ડ, ED લાગે છે માત્ર, બરાબર। તો આ રીતે આપણે આ ખાલી જગ્યા આવે તો આ રીતે અંડરલાઈનમાં રેડ કલરમાં લખેલી છે, અહીંયા ખાલી જગ્યા હશે એ રીતે તમારે પૂરવાની રહેશે, બરાબર। ચાલો આગળ જોઈએ કે આપણે નેગેટિવ સેન્ટેન્સ કેવી રીતે બનાવીશું। નેગેટિવનો મતલબ થાય કે નકાર વાક્ય, નકાર વાક્ય કેવી રીતે બનાવીએ, તો તમને બધાને છે કે નકાર વાક્યમાં નોટનો ઉપયોગ થાય છે અને અહીંયા હેલ્પિંગ વર્બની પાછળ નોટ ઉપયોગ થાય છે, એ પણ મેં તમને પહેલાં સમજાવી દીધું છે। તો હેડ છે હેલ્પિંગ વર્બ, એટલે કે હેડ નોટ આવશે, અને હેડ નોટનું શોર્ટ ફોર્મ આપણને શું થાય, યાદ હોવું જોઈએ, હેડન્ટ, આ રીતે તમારે યાદ રાખવાનું છે। ચાલો જોઈ લઈએ રચના પણ કે નેગેટિવ સેન્ટેન્સ કેવી રીતે બનશે। તો રચના તમારે યાદ રાખવાની છે, ફોર્મેશન સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ તો હોય જ છે, વચ્ચેનું ઇમ્પોર્ટન્ટ હોય છે અને એ વચ્ચેનું છે હેલ્પિંગ વર્બ આવશે સબ્જેક્ટ પછી, અને મેં જેવી રીતે તમને કીધું કે હેલ્પિંગ વર્બ પછી આપણે નોટ મૂકવાનું છે અને નોટની પછી આપણે વર્બનું ફોર્મ જે આપણે V3 લાગે છે એ, તો માત્ર નોટ જ એક નવો એવું છે જે આપણે રચના આગળ શીખી એના અંદર, તો નોટ ક્યાં લાગશે, હેલ્પિંગ વર્બની પાછળ, બરાબર। તો આ રચના હતી હેડ નોટ પ્લસ V3। હવે આપણે જોવાનું છે કે એક્ઝામ્પલમાં કેવી રીતે વાપરીએ। તો જુઓ સેન્ટેન્સ, જુઓ ફર્સ્ટ નંબર, આઈ હેડ નોટ ટોટ ઇંગ્લિશ, બરાબર, એટલે કે મેં ઇંગ્લિશ ભણાવ્યું ન હતું,
બરાબર, જે પાસ્ટની રચના છે અને જે ઓલરેડી પૂર્ણ થઈ ગઈ છે ક્રિયા, બરાબર, એટલે કે ઇંગ્લિશ ભણાવ્યું ના હતું ભૂતકાળમાં, તો એ આઈ હેડ નોટ ટોટ ઇંગ્લિશ, બરાબર, નોટ આવી ગયું, હેડ આવી ગયું અને થર્ડ ફોર્મ ઓફ વર્બ. દે હેડ નોટ ફિનિશ્ડ વર્ક, જેવી રીતે તેમણે કામ પૂરું કર્યું ન હતું ભૂતકાળમાં, બરાબર, તો એને આપણે બોલવું હોય તો પાસ્ટ પરફેક્ટ ટેન્સના અંદર બોલવું પડે કે દે, દે સબ્જેક્ટ છે, એની સાથે હેડ, પછી આપણે નોટ વાપરવાનું છે, ફિનિશનું થર્ડ ફોર્મ, ફિનિશ્ડ ઈડી વાપરવાનું છે, બરાબર, તો દે હેડ નોટ ફિનિશ્ડ વર્ક. આ રહ્યા આપણા નેગેટિવ સેન્ટેન્સ. હવે આપણે જોવાના છીએ એક્ઝામ્પલ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સના. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સનો મતલબ થાય છે પ્રશ્નાર્થ વાક્ય, જે હું તમને વારંવાર કહું છું, પ્રશ્નાર્થ એટલે કે ક્વેશ્ચન. ક્વેશ્ચન બનાવતા તમને આવડવું જોઈએ અને ટેન્સના અંદર કેવી રીતે ક્વેશ્ચન બને છે જોઈએ. ચલો આપણે પાસ્ટ પરફેક્ટ ટેન્સના અંદર કેવી રીતે ક્વેશ્ચન બનશે, તો જેવી રીતે આપણે ક્વેશ્ચન બનાવવાની ટ્રીક છે, મેં તમને સૌથી પહેલાં કીધું છે કે હેલ્પિંગ વર્બ આગળ આવશે, એની પાછળ સબ્જેક્ટ થશે, એટલે કે હેલ્પિંગ વર્બ આગળ આવે તો ક્વેશ્ચન બની જશે. તો જુઓ અહીંયા હેલ્પિંગ વર્બ કયો, તો હેડ એ સૌથી પહેલાં રાખવાનો છે, પછી એના પછી એક્ઝેક્ટ તુરંત સબ્જેક્ટ, પછી આપણો જે વર્બ છે વી થ્રી ઓબ્જેક્ટ, અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક મૂકવાનું ભૂલતા નહીં મિત્રો, ઠીક છે. તો જુઓ હેડ હી ફિનિશ્ડ વર્ક, જે આપણે આઈ હેડ ફિનિશ્ડ વર્ક અથવા હી હેડ ફિનિશ્ડ વર્કનું આપણું એક એક્ઝામ્પલ હતું, એ ત્રણે ત્રણના અંદર મેં બનાવ્યું છે. તો જુઓ ક્વેશ્ચન પૂછાય તો બે ખાલી જગ્યા આવશે, એક હેલ્પિંગ વર્બની ખાલી જગ્યા આવશે, એક મેઇન વર્બની ખાલી જગ્યા આવશે. તો સૌથી પહેલાં હેલ્પિંગ વર્બ આવે એ હંમેશા યાદ રાખવાનું, પહેલી ખાલી જગ્યામાં હેલ્પિંગ વર્બ અને સેકન્ડ ખાલી જગ્યા જે હોય એના અંદર મેઇન વર્બ તમારે મૂકવાનું છે. તો હેલ્પિંગ વર્બ કયું છે, હેડ આપણે મૂકી દીધું, અને ફિનિશનું થર્ડ ફોર્મ કયું થાય, ફિનિશ્ડ. એવી જ રીતે સેકન્ડ, જો હેડ યુ કમ્પ્લીટેડ યોર હોમવર્ક, શું તે તારું હોમવર્ક પૂરું કર્યું હતું, એ ભૂતકાળની વાત છે જે ઓલરેડી પતી ગઈ છે, બરાબર, તો સૌથી પહેલાં હેલ્પિંગ વર્બ એને કમ્પ્લીટનું થર્ડ ફોર્મ શું થાય, કમ્પ્લીટેડ, બરાબર. તો આ રીતે તમારે ખાલી જગ્યા પૂરવાની, અગર ક્વેશ્ચન આવે અથવા તો ક્વેશ્ચન બનાવવો હોય તો કેવી રીતે, તો હેડ પહેલાં જુઓ, પછી સબ્જેક્ટ મૂકવાનો, પછી વી થ્રી મૂકવાનું, પછી આપણે ઓબ્જેક્ટ મૂકવાનો અને લાસ્ટમાં ક્વેશ્ચન મૂકવાનો. આવી રીતે પેટર્નથી તમે ક્વેશ્ચન બનાવશો તો તમારા આ ટાઈમ્સના અંદર ક્વેશ્ચન બની જશે, ઠીક છે મિત્રો. તો આ હતા આપણા ક્વેશ્ચન બનાવવાના. હવે આપણે ભણવા જઈ રહ્યા છીએ સૌથી ઇમ્પોર્ટન્ટ, જે ખાલી જગ્યાએ સૌથી વધારે પૂછાય છે એક્ઝામના અંદર, યુઝીસ, ઉપયોગો. એના અંદર એકમાત્ર હું તમને ઉપયોગ બતાવીશ, પરંતુ એ ઉપયોગ 101% એક્ઝામના અંદર પૂછાય જ છે, એટલે આ તમારે ખાસ કરીને સારી રીતે યાદ રાખવાનું છે, બરાબર ને. સારી રીતે ધ્યાનથી સાંભળો કે હું તમને કેવી રીતે ખાલી જગ્યા પૂરાવું છું, અને આની ખાલી જગ્યા આવે જ છે મિત્રો, એટલે તમે સારી રીતે ભણજો. તો ચાલો જોઈએ આ ઉપયોગ. પહેલાં તમે સારી રીતે સમજી લો, જુઓ શું લખેલું છે. ભૂતકાળમાં આગળ પાછળ પૂરી થયેલી બ્રેક યાવ એક સાથે દર્શાવ્યો, એટલે કે ભૂતકાળમાં એટલે કે જે ઓલરેડી પતી ગયું છે, હાલની વાતચીત નથી મિત્રો, કામ કે આપણે પાસ્ટ ભણી રહ્યા છીએ, એટલે કે જો ભૂતકાળમાં આગળ પાછળ, હવે ભૂતકાળમાં જ બે ક્રિયા છે અને જે એક આગળ પૂરી થઈ છે ને એક પાછળ પૂરી થઈ છે, એ બંને ક્રિયાને જો દર્શાવી હોય તો જુઓ ખાસ ધ્યાનથી જોજો, પહેલાં પૂર્ણ થયેલી ક્રિયા, જે પહેલી ક્રિયા પૂર્ણ થઈ છે તેને માટે આપણે કયો ટેન્સ વાપરવાનો છે, તો પાસ્ટ પરફેક્ટ ટેન્સ, અને પછી પૂર્ણ થયેલી ક્રિયા માટે કયો ટેન્સ વાપરવાનો છે, તો સિમ્પલ પાસ્ટ ટેન્સ. બે ક્રિયા હતી, એક પહેલાં પૂરી થઈ, એક પછી પૂરી થઈ. પહેલાં પૂરી થઈ એના માટે પાસ્ટ પરફેક્ટ યાદ રાખજો મિત્રો, અને પછી પૂર્ણ થઈ એના માટે સિમ્પલ પાસ્ટ. તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે, કારણ કે આની એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય જ છે, ખાલી જગ્યા પૂછાય જ છે. જોઈએ એક્ઝામ્પલથી તમને સમજાવું સારી રીતે કે કેવી રીતે. એક્ઝામ્પલ જુઓ સૌથી પહેલું, ધ પેશન્ટ હેડ ડાયટ બિફોર ધ ડૉક્ટર કેમ. હવે જ્યાં મેં અન્ડરલાઈન કરેલી છે, બે ખાલી જગ્યા બનાવી છે, બરાબર, હોઈ શકે કે એક જ ખાલી જગ્યા આવે બંનેમાંથી, બરાબર, યા તો બે ખાલી જગ્યા આવે, બરાબર, યા તો પહેલી આવે યા તો બીજી ખાલી જગ્યા આવે, પણ તમારે સમજી જવાનું. હવે આ વાક્યનો મિનિંગ પહેલાં સમજો. ધ પેશન્ટ હેડ ડાયટ, એટલે કે જે પેશન્ટ હતું, દર્દી હતું, એ મરી ગયો હતો. બિફોર ધ ડૉક્ટર કેમ, બિફોર એટલે કે પહેલાં, ધ ડૉક્ટર કેમ એટલે કે ડૉક્ટર આવ્યા તેના પહેલાં પેશન્ટ મરી ગયો. તો હવે મને એ સમજાવો, બે ક્રિયા અહીંયા છે, એક તો પેશન્ટને મરવાની અને બીજી છે ડૉક્ટરને આવવાની. તો સૌથી પહેલાં ક્રિયા કઈ થઈ, તો પેશન્ટની મરવાની ક્રિયા પહેલાં થઈ, કારણ કે ડૉક્ટરને આવ્યા પહેલાં આવી રીતે કીધું છે, તો ડૉક્ટર તો પછી જ આવ્યા હશે. તો મેં તમને શું સમજાવી દઉં કે જે પણ ક્રિયા ભૂતકાળમાં થઈ, આ બંને ક્રિયા ભૂતકાળમાં થઈ, બરાબર, અને સૌથી પહેલી ક્રિયા કઈ થઈ, તો પહેલી ક્રિયા જે પણ થાય એના માટે આપણે શું વાપરવાનું છે, તો એના માટે આપણે વાપરવાનું છે પરફેક્ટ ટેન્સ, એટલે કે પાસ્ટ પરફેક્ટ ટેન્સ. તો પહેલાં ક્રિયા કઈ થઈ, પેશન્ટ મરી ગયા નહીં, તો જુઓ એના અંદર પાસ્ટ પરફેક્ટનું રચના શું હતી મિત્રો, હેડ પ્લસ વી થ્રી. તો જુઓ મેં અહીંયા લગાવી દીધું હેડ અને એના પછી વી થ્રી, ડાયડ, ડાયડ, ડી આઈ ડાયનું આ થર્ડ ફોર્મ છે ડાયડ, બરાબર.
અને બીજી ક્રિયા જે થઈ એના માટે સિમ્પલ પાસ્ટ. સિમ્પલ પાસ્ટની રચના શું છે મિત્રો? કોઈ હેલ્પિંગ વર્બ લાગતો નથી, માત્ર વી ટુ એટલે કે વર્બનું સેકન્ડ ફોર્મ. તો ડૉક્ટર આવ્યા, આવ્યા એટલે કમ, કમનું સેકન્ડ ફોર્મ કેમ. આવી રીતે મિત્રો ખાલી જગ્યા પૂરો, અથવા તો આ રીતે આ કેમવાળી ખાલી જગ્યા આપી હશે અને અહીંયા ખાલી જગ્યા મૂકી હશે, તો તમારે સમજી જવાનું કે બે રચના આપી છે, બે ક્રિયા આપી છે, એક પહેલાં થઈ છે, એક પાછળ થઈ છે, ભૂતકાળની વાત છે. ઠીક છે મિત્રો, સેકન્ડ જોઈએ. આફ્ટર સચિન હેડ કમ્પ્લીટેડ સેન્ચુરી વી રીચ્ડ સ્ટેડિયમ. આફ્ટર એટલે પછી, જો બિફોર, આફ્ટર, વેન આવા શબ્દો વપરાશે, વાઈ ખાસ યાદ રાખવાનું. આફ્ટરનો મતલબ થાય પછી, બિફોરનો મતલબ પહેલાં. તો આફ્ટર સચિન હેડ કમ્પ્લીટેડ સેન્ચુરી એટલે સચિને પોતાની સેન્ચુરી પૂરી કર્યા પછી, વી રીચ્ડ સ્ટેડિયમ, અમે સ્ટેડિયમમાં પહોંચ્યા. તો તમે હવે સિમ્પલ ચીજ વિચારો, પહેલાં કઈ ક્રિયા પૂરી થઈ સચિને સેન્ચુરી પૂરી કરવાની? તો મેં શું કીધું હતું, પહેલી ક્રિયા જે પૂરી થાય એના માટે આપણે શું વાપરવાનું છે? પાસ્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે હેડ પ્લસ વી થ્રી. તો જુઓ, હેડ કમ્પ્લીટેડ. બીજી ક્રિયા પૂરી થાય એના માટે શું વાપરવાનું છે? તો સિમ્પલ પાસ્ટ. સિમ્પલ પાસ્ટ મતલબ વી ટુ. તો રીચ, રીચનું સેકન્ડ ફોર્મ થાય રીચ્ડ. ઠીક છે મિત્રો. થર્ડ નંબર દેખો, વેન વી રીચ ધ સ્ટેશન ધ ટ્રેન હેડ લેફ્ટ. એટલે કે વેન એટલે જ્યારે, જ્યારે અમે સ્ટેશન પહોંચ્યા. વેન વી રીચ ધ સ્ટેશન ધ ટ્રેન હેડ લેફ્ટ. ટ્રેન ઓલરેડી ગઈ ચૂકી હતી. તો પહેલાં કઈ ક્રિયા થઈ? ટ્રેનને જવાની. કેમ? કેમ કે સ્ટેશન તો પછી પહોંચ્યા, એના પહેલાં તો ટ્રેન ગઈ ચૂકી હતી. તો ટ્રેન પહેલાં ગઈ, તો એ જે પહેલાં ક્રિયા થઈ એના માટે કયું આવશે? પાસ્ટ પરફેક્ટ એટલે કે હેડ પ્લસ વી થ્રી. જુઓ, હેડ અને લેફ્ટ. લેફ્ટ કોનું છે? લીવ, એલ ઈ એ વી ઈ, લીવ એટલે છોડવું. લીવનું સેકન્ડ ફોર્મ લેફ્ટ. તો હેડ લેફ્ટ લખી દીધું ટ્રેનની ખાલી જગ્યામાં. અને સ્ટેશન પછી પહોંચ્યા, તો પછી માજે આપણે શું વાપરવાનું છે? સિમ્પલ પાસ્ટ એટલે કે વી ટુ. તો રીચનું શું થાય? રીચ્ડ. તો આ રીતે મિત્રો ખાલી જગ્યા સૌથી વધારે પૂછાય છે. આ ખાલી જગ્યા તમારે યાદ રાખવાની છે, એક્ઝામમાં આવશે, આવશે ને આવશે જ, બરાબર. એટલે આ એક ટોપિક, આખા ટેન્સ જે ભણ્યા આના અંદર આ ખાસ યાદ રાખવાનું છે. બે ટેન્સ અહીંયા ઉપયોગ થાય છે, કઈ જગ્યાએ કયો ટેન્સ મૂકવાનો છે એ તમારે ખાસ ધ્યાનથી જોવાનું છે. ઠીક છે મિત્રો. તો આ હતો આપણો ટેન્સ, જે પાસ્ટ પરફેક્ટ ટેન્સ, બરાબર. મિત્રો આને સારી રીતે તમે રિવાઇઝ કરજો વારંવાર, જેથી તમને યાદ રહી જાય, અને નોટ ડાઉન કરી લો, અને સારી રીતે તૈયારી કરવાની છે, બરાબર મિત્રો. ચાલો નેક્સ્ટ ટોપિકમાં આપણે ફરીથી આગળના ટેન્સ ભણીશું, અને ત્યાં સુધી મિત્રો ધન્યવાદ.